નમસ્કાર, બુલેટિન માં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું વિધિ. સૌથી પહેલા વરસાદની લઈને વાત કરી દઈએ કે જ્યાં વલસાડમાં ભારે વરસાદના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સતત વરસાદની વિગતો સામે આવી રહી છે. એમાં વલસાડ જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. વલસાડ શહેરમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો હોવાના સમાચાર છે. પારડી, સાંઢપુર, કુંદલાવ અને ખડોઈમાં મેઘરાજાનું આગમન થયું. ગોરવાડા, પાલણ, કલવાડા અને સરૂણ સહિતના ગામડાઓમાં પણ વરસાદ થયો છે. ભારે પવન સાથે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પ્રવાહ બંધ થયો છે. ખેરગામ રોડ પર વરસાદી પાણીનો ખાસ ભરાવો થઈ ગયો છે. ગટર પુરાઈ ગઈ છે. રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. વરસાદના સમાચાર વલસાડ જિલ્લાથી સામે આવી રહ્યા છે. આપ દ્રશ્યો જોઈને અંદાજ લગાવી શકો છો. રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ છે. શહેરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો હોવાની વિગત વલસાડથી સામે આવી રહી છે. આ તરફ વલસાડના આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે, જિલ્લાના તમામ જે વિસ્તારો છે ત્યાંથી પણ વરસાદને લઈને સમાચાર છે. કયા કયા ગામોમાં વરસાદ પડ્યો છે તેની જાણકારી પણ આપને સ્ક્રીન પર આપી રહ્યા છે. અમારા સંવાદદાતા અક્ષય કદમ વધુ જાણકારી આપી રહ્યા છે. અક્ષય, વરસાદને લઈને શું વિગત? જી વિધિ, આપને જણાવ્યું તો વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે. વલસાડ જિલ્લાના ઉમરગામમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ઉમરગામના જેના કારણે ઉમરગામના રસ્તા ઉપર પાણી ભરાતા, સાથે સાથે વાત કરવામાં આવે તો વલસાડ, પાટી, ધરમપુર, કપરાડા અને વાપીમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. જો આંકડાકીય વાત કરવામાં આવે તો સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં વલસાડ 37 mm, ધરમપુર 7 mm, પાટી 12 mm, કપરાડા 18 mm અને ઉમરગામ 10 mm અને વાપી 43 mm જેટલો વરસાદ પડી ચુક્યો છે. બીજી તરફ વાત કરવામાં આવે તો વલસાડના ગુંદલાવ બાજુ ખેરગામથી વલસાડ જે જોડતો જે રસ્તો હોય છે, એ રસ્તાનું નવીનીકરણ કરવા માટે જે વરસાદી પાણીની ગટર હતી તે પૂરી દેવામાં આવી હતી, જેના કારણે જે વરસાદી પાણી જે હતું તે રસ્તા પર ફરી વળ્યું. આભાર અક્ષય તમામ જાણકારી બદલ. તો ઉમરગામ, પારડી આ તમામ વિસ્તારોમાંથી વરસાદના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે.